મને યુદ્ધમાં જવા દે રાધા. પછી બોલે રૂમા માણેક, યુદ્ધમાં નથી જવું નાથ, યુદ્ધમાં નથી જવું. તમે દમના દર્દી છો ના કે શરદી છે, નીકળી જશે નાથ, યુદ્ધમાં નથી જવું. હવે આ ફિલ્મ કોઈ જોવા જાય? અમે હું નાનો હતો ને, ભાવનગરમાં રહેતો, હાસ્ય અસત્ય ઘટનાનો પ્રસંગ હો કુલદીપસિંહ, હાસ્ય ક્યાંથી મળતું હું આપને બધી વાત કરી દઉં. એ વખતે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને સ્નેહલતાનો ગુજરાતી ફિલ્મનો સમયકાળ સાહેબ, આમેથી જોયા હશે એ બધાને ખબર હશે સાહેબ. ઉપેન્દ્રભાઈને એકદમ જોરદાર તાળીઓને ગડગડાટથી વધાવો સાહેબ, સ્નેહલતા બેનને. હે, એવા તો શું આપણને હવે મળે કિરદારો સાહેબ. હા, મારા તો જમી સ્નેહલતા બેનને કહી, મારા તો બે સંબંધી સાહેબ. ઉપેન્દ્રભાઈ તો કેવા ડાયલોગ બોલે સાહેબ. ક્ષેત્રને કાંઠે પિક્ચર હોય, ઉપેન્દ્રભાઈની સ્પીચ હોય, દેવરો બન્યા હોય, સ્નેહલતા આણંદ દે બની હોય, કેવું ઉપેન્દ્રભાઈ આપણે એમ તો હજી બોલે સાંભળવી. કેવું બોલે, કઈ ગોરલ તુને તો મારા ઘરમાં હરતી ફરતીને એને ઉલારા કરતી જોવો ને, તમને વાર્તા છે આણંદની, વાર્તામાં તો હજી હું જીવું છું. તો સ્નેહલતા કે વાંહળી વગાડ દેવરા, તો ઉપેન્દ્રભાઈ કે એકલી વાંહળી નહીં વાગે, વાંહળીને તારા ગળાના હથવારો ન મળે તો વાંહળી બીજો ગણી લાગે સાહેબ. અને અહીંયા ગીત આવતું, રૂડીને રંગીલી વાલા તારી વાંસળી, આ આપણી સંસ્કૃતિ છે. બીજાએ આવીને પથારી ફેરવી, કેવો ડાયલોગ બોલે, મને યુદ્ધમાં જવા દે સાધા. આમ યુદ્ધ થાય, બોલો ભાંગીનો નાખે, મને યુદ્ધમાં જવા દે રાધા. પછી બોલે રૂમા માણેક, યુદ્ધમાં નથી જવું નાથ, યુદ્ધમાં નથી જવું. તમે દમના દર્દી છો ના કે શરદી છે, નીકળી જશે નાથ, યુદ્ધમાં નથી જવું. હવે આ ફિલ્મ કોઈ જોવા જાય? આ પથારી જીમને ફેરવી સાહેબ. હા, મારા તો બે પરમ સ્નેહી સાહેબ, સ્નેહલતા બેનના ઘરે તો એના હાથના રોટલા હું જમી આવ્યો સાહેબ, મને અવસર મળ્યો સાહેબ. ઉપેન્દ્રભાઈ તો ડાયલોગ જ બોલતા કે ગોરાંદે તારા હાથના ઘલેરા રોટલા મારે આજીવન ખાવા છે, હું તો ઘરે જઈને ખાઈ એવો હોત. પણ આ બધા હાસ્ય અહીંયાથી મળે સાહેબ. હું ભાવનગર એ વખતે છોકરાને ભણાવે રહેતો અહીંયા ભાવનગર હું, અને એકદમ રામ છોકરા પાસે કોઈથી ખોટું ન બોલવું, કોઈથી સદગુરુ પાસે ખોટું ન બોલવું, એ આપણને પગથી માથા સુધી ઓળખતા જ હોય. અને એક પોલીસવાળા આગળ ખોટું ન બોલવું, જે હોય કહી દેવું, નકામાં ધોકા ખાઈને બોલવું એ કરતાં પહેલાં કહી દેવાય. એટલે મેં વળી છોકરા ભાઈ એમાં ખોટું બોલ્યા, અમારે બે માણે ભાદર તારા રહ્યા હતા, પણ એ ફિલ્મ જોવા જવું, સત્ય ઘટનાનો પ્રસંગ હો. હા, એટલે છોકરાને તો હારે ભણતા હતા, એને ભણતર બગડા લઈ નતા હોય. એટલે મેં તમે છે ને કાકાને ઘરે કથા છે, બે લેસન કરો, અમે 3 વાગે જઈએ છીએ, 100 વાગે આવતા રહીશું કથા સાંભળી. મેં કહ્યું 3 થી 100માં જોઈ આવી, એમ કરીને અમે નીકળી ગયા બે ફિલ્મમાં. છોકરાનું એમ થયું કે પપ્પા કોઈ દી ફિલ્મ જોવા નથી લઈ જતા, અને એ જ્યાસ કથામાં હાલો આપણે કે ફિલ્મમાં જેવી 5.5 અડધું કલાકનું મૂકીને આવતા રહીશું. તો ટોકીજમાં ચારેથી ભેગા, મેં કીધું તમે શું આવ્યા છો? તો મને કે સતનારાયણનો શેરો ખાવા લે. આ બધા અહીંયાથી હાઈચી મળી જતા સાહેબ, સમજ્યા? હા, એકદમ જોવા બેઠેલો ને, સત્ય ઘટનાનો પ્રસંગ જોવા બેઠેલો ને અજય બાપુ, તે મારી આગળ 4-5 દીકરીઓ બેઠેલા, જે શીન આવે ને બોલ બોલ કરે, બોલો અમને જોવા જ નહોતા ને, જાણીને બાપુજીએ બનાવ્યું હોય, જે શીન આવે બોલ બોલ કરે. એમાં એક શીન એવો સરસ આવ્યો ને, સાસુ વહુનો શીન સારો આવ્યો, સાસુ વહુને સારી રીતે હાંચવતા હતા, નવા નવા હાડલા લઈ દે ને આડે આડે કામ કરી દે. આમ તો સાસુ વહુ બી ઓપોઝિટ હોય. હા, સાસુ છે ને સાસુની માગણી બહુ હોય, વહુની બિચારીની એટલી બધી માગણી ન હોય, વહુ હું વાળી હોય. સાસુની કેટલી બધી માગણી હોય સાહેબ, વહુ ઊંચી જોઈને, વહુ કરિયાવર લાવે એવી જોઈને, વહુ રૂપાળી જોઈને, વહુ ભણેલી જોઈને, વહુ કુટુંબને હાંસવે એવી હોય જોઈને, વહુ વ્યવહાર કરે એવી હોય, કેટલી બધી માગણી હોય વહુની, એટલી બધી વહુની બિચારીની એક જ માગણી હોય કે ઘરમાં હાહુ ન હોવા જોઈએ. માથા કહું શું વાત થાય પૂરી. હવે ઓપોઝિટ પાર્ટી છે, સમજ્યા? એટલે એ બેઠેલા, તે જે સીન આવે ને એ બોલ બોલ કરી, એમાં એક સરસ સીન આવ્યો, વહુ સારી રીતે હાંસવતા હાહુ વહુને. એટલે પછી એક દીકરી બોલી એ કે આવા સાસુ મને મળે તો કેવું સારું. પછી ખોટું શું જઈને દેશે, મેં ડૂકું કાઢીને કીધું, મેં મારા બાઈ એવા જ છે, એવા સાસુ જોતા પાને તો પહેરીને વૈયા આવું, અમે તમારા પગલે પગલે પ્રાણ પાથરશું, કીધું બીજું. અહીંયાથી આ છે, એકદમ હું જોવા બેઠેલો ને, મારી આગળ એક કપલ આવેલું, નવું લગ્ન કર્યા છે તાજાને, આવીને આગળ બેઠેલો. હા, એમાં ઇન્ટર પડ્યું ને, ઇન્ટર તો એનો ધતુરો બહાર ખારસિંગ લેવા ગયો. ઇન્ટરમાં જોતા ખારસિંગ લેવા જતા, વડીલોને ખબર હશે ઇન્ટરમાં બાપુ બહાર ખારસિંગ લેવા ગયો. ખારસિંગ લઈને આવ્યો ને તો પિક્ચર ચાલુ થઈ ગયું, ટોકીજમાં અંધારું થઈ ગયું, એની વહુની લાઈન ભૂલી ગયું, મારી લાઈનમાં આવ્યો, બોલ. ખુરશી ખાલી હતી, અહીં બેઠો, એને ધીમે જોઈએ ઘરના પાસે બેઠો છું, અંધારામાં લાઈન ભૂલી ગયેલો. પછી કાગળ ઉખડાઈને મને કે લે ખારસિંગ ખા, તો હું મીંડો ખાવા, એ એક બુકડો ખાય તો આપણે બે,
આપણે અંધારાનો પૂરેપૂરો લાભ લીધો. ફોતર્યા રહ્યા ત્યાં સુધી ફાંફા માર્યા, ખારસિંગ ખરીયા ને. પછી મને કાનમાં આવ્યું, મને કે તારે કેવા કલરની સાડી લેવી છે? મેં કીધું ગુલાબી લેતો. પછી કઢિયા ચડ્યો, મને કે મારા પત્ની, મેં બાકડો ટેપી દા ખોટો ભરાણો. મને કે તમે મારી ખારચિંગ કઈ ગયા? મેં તે દીદીને ખાધી. ઉભો થા, ખુરશી ખાલી કરી, કોક ડાળિયા વાળો આવે. ઉભો થા કીધો, બધા અહીંયાથી યાદ છે ભણી જતા હતા. એકદમ એક બેનનો નંબર મારી પાસે આવેલો. બોલો, હા તે ઉધરત ખાખા કરે. હા ઉધરત નહીં, બહુ આપણે જોવા જ ના, ઉધરત ખાખા કરે. મેં બેન દવા નથી લેતા? મને કે બહુ લીધી ભાઈ, ઉધરત મટતી જ નથી. મેં કે આપણી પાસે છે. પછી બેનને મેં ટીકડી આપી ને, 3 કલાક પિક્ચર પૂરી થયું ને, બેન એક ઉધરતનું આવ્યું સાહેબ. બહાર નીકળીને બેન કે બહુ સારી કંપનીની ટીકડી છે સાહેબ, ઓગળતી પણ નથી. કઈ કંપનીની છે? મેં બેન મોઢામાં પાછી લાવો, એ ટીકડી નથી, મારા બુસ્કોટનું બટન છે. એટલે આ મૂળ હાસ્ય, કેમ કે આ દાંપત્ય જીવનના અમુક જોક્સ જોક્સ કોઈ દી સાચા ન હોય છે, અને એ કોઈ દી તમારે મગજમાં જીવનમાં ઉતારવાના નહીં. આ કાને સાંભળીને, આ કાને કાઢીને, કોઈ સંતવાણીની વાત હોય, કોઈ લોકસાહિત્યની વાત હોય, તો એ જીવનમાં લીધા જેવી વાત હોય. સાહેબ શું પાછા ઘડીએ ઘડી આવો છો? ના ના, નક્કી ડાળીમાં કંઈક કાળવું છે. હે, અંદરથી લઈ જાય છે. પણ કુતરી ને ધીમે હણે ને, તો અમને કઈ આવતા નહીં પાછા. લઈ દેવાઈ જાય ને છોકરા, શું એમાં બિચારા વાપરે, ભલે લઈ જાય, ભગવાને બહુ દીધું. એટલે હું આપને વાત એ કરતો કે આ હાસ્ય સાહેબ, પણ આ ધરતીની એક અમીરાતની વાત મારે આપણે કરવી સાહેબ. આપણા માતાઓ બહેનો એ જીવંત જ રાખી છે આપણી સંસ્કૃતિને, લગ્ન ગીતો લોકગીતો દ્વારા. સાહેબ એક થોડીક યાદી કરાવું, એટલે આપણે આપણા માતાઓ બહેનો કેવા આપણી ધરતીના લોકગીતો. જયા પાર્વતીના જાગરણ હોય, હાથે માઠેમના તહેવાર હોય, રઢિયાળી રાત્યુ હોય સાહેબ, હે કે કોઈ કોઈ ઘરે એવા લગ્ન પ્રસંગના તહેવાર હોય, તો માતાઓ બહેનો આજની તારીખમાં હજી આપણી ધરતીના ગીતો અને લોકગીતોની યાદી કરે છે સાહેબ. અને આ ગીત છે ને, ટકેઈ ગીત, ટકેઈ કવિતા લખ્યા છે તો ઘણા, 1-1 કરોડ વ્યૂ પણ મળે, પણ 6 મહિના પછી કોઈ યાદ નથી કરતું સાહેબ. અને આપણા આ લોકગીતો સાહેબ હજારો વર્ષથી ગવાય છે સાહેબ. હે તમે જુઓ, આ વચ્ચે તો એવું ગીત બહુ ઉપયું, તમને ખબર હોય તો, લીંબુડા લીંબુડા લીંબુડા, સાંભળ્યું તું બધાય કેવું વિપરીત સાહેબ? ઓલા ખેતરમાં કામ કરવા વાળા હોય ને, એ ઓલા કાલા ખે ને, અમારા ત્યાં ખેતરમાં કાલા ખે, લીંબડા કરીને ખે લ્યો બોલાવો. મેં કીધું કાલા સાહેબ, લીંબુડા નથી સાહેબ. 100 મહિનામાં એ લીંબુડાને બધા ભૂલી ગયા. અને આપણી ધરતી કારણ ભૂલી ગયા, એનું કારણ કે એ સ્વાર્થના લીંબુડા હતા. અને આપણી ધરતીના સ્નેહના લીંબુડા સાહેબ દિવાળી બેન ભીલે ગાયેલા, હિંતેર વરે પહેલાં ગાયા હતા, હજી હજારો વરે ઊંધી ગવાય છે સાહેબ. એ આપણા સ્નેહના લીંબુડા. એકદમ હું અમદાવાદમાં ઉભેલો જયેન્દ્રસિંહ, તો ડોકમાં 4-5 તોલન ચેન પહેરેલો. તો એક જણ આવ્યો, મને કહે ચેન તમારા સસરાનો છે? મેં કીધું બગસરાનો છે. અમદાવાદમાં બહુ આનંદ થયો. એક હું બેઠેલો ને, એક બેન આવ્યા, મને કે મારા મુનિયા જોડે ફોટો પાડવો છે. અને આ ફોટો છે ને સાહેબ, કોઈ કલાકાર તમને જો એમ કે મારે ફોટો નથી પાડવા દેવો, તો એને પડાવવાનો નહીં, એને ફોટો પાડીને આપણે કામી શું હોય સાહેબ? કેમ કે કલાકાર કોઈ મોટો નથી, તમે સાંભળવાવાળા વર્ગ અમને મોટા બનાવો છો સાહેબ. હા, આપ કે હસીન ચહેરે મેરે તસ્બી કે દાને હે મિન્ને, નિગાહે ફેર લેતા હું ઓર ઇબાદત હો જાતી હૈ સાહેબ. આ જ્યાં ઊભા રહીને સેલ્ફીને ફોટા પડાવીને લાઈનો લાગે છે ને, એ તમારા હિસાબે સાહેબ, ને તો ઘરે ટીંગડવાની ના પાડે છે. એ બેન મને કે મારે મુનિયા જોડે ફોટો પડાવવો છે. તે છોકરું મને તેડવા આવ્યું, એ પાસે મારે તેડવાનું. હા, છોકરું બિચારું રોવે ને મૂસું પાડી, તો એને ધતું રહો તો ને, એ પાછું રમાડે કકુલી કકુલી કકુલી, તું પપ્પા નથી કહો કે મમ્મીનો? મેં કીધું ભેગ બેન ભેગો છે, નોખો ન પાડ, ફોટો પાડી કીધું. 7-8 ફોટા પડ્યા બેને, બોલ. એટલે મને એવું લાગ્યું કે કલાકારના ચાહક હશે. મેં કે બેન તમે કલાકારના ચાહક છો? મને કે એવું કાંઈ નથી ભાઈ. મેં કહ્યું 7-8 પાડ્યા હું કામ? તો મને કહે છોકરા ઘરે રોતા હોય ને, તો ફોટો દેખાડીને બીવરાવા થાય, મુશીવાળો બાઘડો કે લ્યા બોલો, તારે ખબર પડી આ તો બાઘડા સમજ્યા છે આપણને.
મુશીનો ક્રેજ છે સાહેબ, એવું નથી હોય જેને ધંધામાં નડતી હોય એ બરોબર ન રાખે. જે હા જે જે અમુક વડીલ મુરબીઓ છે એ ન રાખે બરોબર છે, કોઈને ધંધામાં નડતી હોય. બાકી જેને હાવ આંટા જ મારવા હોય એ માપે માપે રાખજો સાહેબ. પછી આપણે છે ને બાયુની માથે ખોટું ઢોળી દેવી છે, બાયુ કોઈની લાશ નથી ના કાઢતી, કોઈની લાશ નથી કાઢતી, નીવે મૂકી છે, નીવે બાયુએ નહીં આપણે મૂકી છે. હા, કેમ કે મોઢે મૂછ જ ન હોય, આમ આગેથી આવતા હોય ને મૂછ ન હોય ને હવે ધાયલું એવી થઈ ગઈ છે ને, એટલે બેનો તો આગેથી એવું લાગે બહેનોને કે અમારી જેવા કોઈક સવિતા બેન આવે છે, પાણી આવે તો સવો નીકળે, પછી શું લાશ કાઢવાની. પણ આ માતાઓ બેને જે લગ્ન ગીતની એક છેલ્લે એક લગ્ન ગીતની એક બે પાંચ મિનિટ આપણે માહોલ કરીને આપણે બેનને જે સાંભળવા છે, સમય મર્યાદા હોય અમારે અહીંયા, પણ કેવી માતાઓ બહેનો સાહેબ આપણા કેવા લગ્ન ગીત હે ગાઈશું ને, બહુ ગાયા છે આપણે, આફ્રિકામાં ગાયા છે કા. તમરીના સોનલાના સિંગ તમ મારે આપણે સંસ્કૃતિ કેવી છે, માતાઓ બહેનો ની સંસ્કૃતિ એક જ કરીની માઈ તો મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આતમણે દે બાબર તું એ જાજે રે વેવાયોન માંડવે. આમાં કઈ સમજ્યા તમે? મોર જજે ઉગમણે દેશ અને મોર જજે આથમણે દેશ, પછી પાછો વાળી લીધો મોરને, વરતા જજે વેવાયું માંડ્યો, નહીં તો દસ્યું ચાર છે કે બે છે, ઉગમની આથમણી ઓતરા દી દખણે, ચારેય દેશે મોરી લઈને મેકલવો પડે ને, ગમે દેશે જ વહુ આવે એવું થોડું છે, કન્યા ગમે દેશે જ આવે, પણ બે દેશે જ લગ્ન ગીતમાં માતો મોરી લઈને મેકલ્યો, ઉગમની આથમણી ઓતરા દી દખણે દસ્યું જ કાઢી નાખ્યું. શું કામ? માતો બેનો બહુ સમજણા છે, એને બધી ખબર છે કે દક્ષિણમાં દીવ આવેલું છે, ઉત્તરમાં દમણ આવેલું છે, અને એ બાજુ કદાચ મોરલીઓ હોય થાય અને ફૂલ થઈને આવે તો ફૂલ એક પાછું બીજું નીકળે. બે જ દશ્યો રાખી ઉગમણી ને આથમણી. શું કામ? કે ઉગમણો જાય તો સોમનાથ આવે, આથમણો જાય તો નાગેશ્વરનાથ આવે, એટલે સીધો નાથ ઘરે આવે. હાલો જય માતાજી, આપણે બેનને સાંભળવા છે, આનંદ કર્યો. જય માતા.